राज्यना मोटा भागना विस्तार में मेघाना मंडाण थई गया छे, परंतु मेघाए जे रीते प्रथम आगमने ज धुआंधार वरसवानुं शुरू कर्युं छे तेना कारणे लोकोने राजी थवुं के सावध थई जवुं ते नक्की करवुं मुश्किल बन्युं छे। राज्यभरमां क्यां केवो वरस्यो मेघो, कया क्यां लोको राजी थया, क्यां क्यां सर्जी वरसादे ताराजी, जोईए आ अहेवालमां। રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં મેઘાના મંડાણ થઈ ગયા છે, પરંતુ મેઘાએ જે રીતે પ્રથમ આગમને જ ધુમાધાર વરસવાનું શરૂ કર્યું છે તેના કારણે લોકોને રાજી થવું કે સાવધ થઈ જવું તે નક્કી કરવું મુશ્કેલ બન્યું છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે મેઘધારાના દ્રશ્યો કચ્છની સૂકી ધરા પર મેઘાની મહેરબાની દર્શાવી રહ્યા છે। कच्छ जिल्लाना नखत्राणा अने तेनी आसपासना विस्तारोमां थयेला भारे वरसाद खेडूतो माटे खुशीनुं कारण बन्यो छे। सूका रणनी अनेक नदीओमां आवेला नवा नीरथी आह्लादक दृश्यो सर्जाया छे। कच्छमां गत रात्रिथी ज पवन साथे शरू थयेला जरमर वरसादे आजे धुआंधार स्वरूप दर्शाव्युं हतुं। तो आ तरफ भारे वरसादना कारणे गीर सोमनाथ जिल्ला जामवाड़ा नजीक आवेला जमजीर धोध फरी एक बार भारे वरसाद ना कारणे सक्रिय थई गयो छे। हाल जमजीर धोध नो आह्लादक नजारो जोवा मळी रह्यो छे। जमजीर धोध माथी नीचे पड़तु पाणी अने पाणीना प्रवाहना कारणे सर्जाता धुम्मसना कारणे कुदरत सोळे कळाए खीली उठी होय तेवा नयनरम्य दृश्यो सर्जाया छे। આ તરફ પોરબંદરના બરડા પંથકમાં વરસેલા વરસાદના કારણે સોરઠી ડેમમાં નવા નીર આવ્યા છે, જેના કારણે સોરઠી ડેમ ઓવરફ્લો થયો છે। સોરઠી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીના ભાવ જોવા મળી રહ્યા છે। જો કે મેઘમહેરના કારણે એક તરફ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ક્યાંક ભારે વરસાદે જનજીવન સ્થગિત કરી દીધું હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। આ દ્રશ્યો પોરબંદર ખંભાળિયા છે। ઉપરવાસમાં બરડા પંથકમાં ભારે વરસાદના કારણે વર્તુ નદીમાં ઘોડાપુર સર્જાયા છે। આ પાણી પુલ પર ફરી વળતા પોરબંદર ખંભાળિયા હાઈવે બંધ કરી દેવાની ફરજ પડી છે। જૂનાગઢમાં કેશોદમાં પણ કંઈક આવી જ સ્થિતિ સર્જાઈ છે। કેશોદમાં 12 કલાકમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે ઓઝત નદીમાં નવા નીર આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ રહેવા સૂચન આપી દેવાયું છે। આ તરફ ગીર પંથકમાં કોડીનારમાંથી પસાર થતી સાંગાવાડી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે। જો કે સમગ્ર સૌરાષ્ટ્રની સરખામણીમાં આ વખતે દ્વારકા જિલ્લામાં જાણે મેઘો વધારે મહેરબાન થયો હોય તેવું લાગે છે। દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, જેના કારણે જામ ખંભાળિયાની નદીઓ ગાંડીતૂર બની ગઈ છે। વંગડી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, ચેક ડેમ પરથી પાણી વહી રહ્યા છે। પરમ દિવસે બપોરથી દ્વારકાના આસપાસના વિસ્તારોમાં આબ ફાટી વળે તેવા દ્રશ્યો સર્જાયા છે। મારી પાછળ હું બતાવવા માંગીશ કે જામ ખંભાળિયા વિસ્તારના જે ગામો છે ત્યાં સની ડેમ છે, વંગડી ડેમ છે, ત્યાં પાણી ઓવરફ્લો થયું છે। સામાન્ય દિવસોમાં આટલું પાણી નથી જોવા મળતું, પણ હાલ જે 18 ઇંચ જેટલો વરસાદ થતો છે એના કારણે મેઘરાજા મહેરબાન બન્યા છે અને 100 તરફ પાણી ભરાઈ ગયું છે। આસપાસના ખેતરોની અંદર પણ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે સની ડેમ સહિત વંગડી ડેમ છે માં નવા નીરની આવક થઈ છે। તો 18 ઇંચ જેટલો જે વરસાદ છે એ પણ ખેડૂતો માટે એક ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે આસપાસના વિસ્તારોમાં જે વાવેતર થયું છે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે ખેડૂતોને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સમગ્ર દ્વારકાથી જામ ખંભાળિયા સહિત જે રાજકોટ જવાનો રસ્તો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હલાકી પડી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણીનો પ્રવાહ છે એ ધીમે ધીમે ગતિએ વધી રહ્યો છે। સતત 3 દિવસથી ધીમેધારે આ વરસાદ ચાલુ હતો અને ગઈકાલ રાત્રિ જ ભારે વરસાદ શરૂ થયો હતો અને હજુ પણ જે ધરમત ધરમત વરસાદ છે તે યથાવત છે। આ દ્રશ્યો દ્વારકાના કલ્યાણપુર તાલુકાના છે। અહીં ભારે વરસાદના કારણે ગાગા ગામ અને બામસણા રોડ પર પૂરની સ્થિતિ સર્જાઈ છે।
कल्याणपुर में भारी वरसाद कारण खेतरों में दूर दूर सुधी पानी ज जोवा मळी रह्यु छे। जो कि वरसाद थी खेडूतो आनंद अनुभवी रह्या छे, परंतु वरसाद जे रीते पड्यो छे तेणे खेडूतो में चिंता पण उभी करी छे, केम के भारी वरसाद कारण खेतरो धोवाई गया छे। खास करीने मगफळीना पाकने पण भारी नुकसान थयु होवानुं खेडूतो जणावी रह्या छे। अपनी साथे खेडूतो पण जोडाया छे, आपणे सीधा एमनी साथे वातचीत करीशुं। શેનો પાક લીધો છે અને આ જે વરસાદ વરસી રહ્યો છે કેટલું નુકસાન તમે જોઈ રહ્યા છો? અંદાજિત ઘણા ખેતરોમાં તો મગફળી 10-12 ઇંચ વરસાદ પડ્યો છે, નદી નાળા ફૂલ બે કાંઠે આવી છે, ઘણાના ખેડૂના ઊભા પાક પણ ધોવાઈ ગયેલા છે, કે ઘણા માંડવી વાવેલી હતી તેના બીજ પણ નીકળી ગયા છે, આસપાસ પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આપણી સાથે બીજા પણ એક ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે। જામ ખંભાળિયામાં પહેલી વાર આવો વરસાદ પડ્યો છે કે એ પહેલા પણ આવી રીતે અનરાધાર મેઘ વર્ષ્યો હોય તેવું તમે ક્યારેય જોયું છે? જો અમને સાહેબ એવું દેખાય છે કે આ લગભગ આ જે સાની નદી જે છે ને આ વખતે જે આવી છે ને એ જે મારી ઉંમર 42 વર્ષની થઈ આવી લગભગ 20 વર્ષથી આ ટાઈપ પાણી આવેલું ક્યારેય અમે જોયું નથી। માત્ર ખેતરોમાં જ નહીં પરંતુ ભારે વરસાદ બાદ હવે જામ ખંભાળિયાની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સોસાયટીઓમાં પાર્ક કરેલી અને પાણીમાં ગરકાવ થયેલી કારના આ દ્રશ્ય જોઈને તમે સ્થિતિનો અંદાજ લગાવી શકશો। કેટલાક લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। આ દ્રશ્ય જોઈને જ સ્થાનિક લોકોની સ્થિતિ કેવી હશે અને વરસાદ કેવો પડ્યો હશે તે આંકી શકાય છે। હવે આકાશી દ્રશ્યો ભોગાત દ્વારકા હાઈવેના છે। ભોગાત દ્વારકા હાઈવે પર પાણી ફરીવળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। હાઈવે પર અનેક વાહનો અટવાઈ પડ્યા છે, હાઈવે પર વાહનોની કતાર જોવા મળી રહી છે। આપ આકાશી દ્રશ્ય જોઈ રહ્યા છો, ભોગાત સહિત આસપાસના વિસ્તારોમાં ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। તો આ તરફ જામનગરમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે। જામજોધપુરનો ફુલઝર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ડેમના 6 દરવાજા ખોલવામાં આવતા પાણીનો ધસમસતો પ્રવાહ નદીમાં વહી રહ્યો છે। ધસમસતા વહેણના દ્રશ્યો જળની તાકાતનું કુદરતી વર્ણન છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।